આકારમાં રચ્યો
અમૂલ શયન એને પછી મૂર્તિમાન બનાવ્યો તેને કે પુરુષ આકારનો વિરાટ પુરુષનું પરમાત્મા સર્જન કર્યું તમ અભ્યત એ વિરાટ હિરણ્ય ગર્ભને લક્ષ્મણ રાખીને જેને તપશ્ચર્યા કરી કે જ્ઞાન મયમ તમારા તપશ્ચર્યા જ્ઞાન તપશ્ચર્યા હવે શું કરું તો સર્જન કેમ કરું એ પ્રકારે આલોચન કર્યું તપશ્ચર્યા કરી એટલે જ્ઞાન મનમાં આલોચન કર્યું તસ્ય અભિતપ્તસ્ય મુખમ નિર્મિત આ પ્રકારે આલોચન કરવાને કારણે એક પછી એક છિદ્રો વિરાટ પુરુષમાંથી ઉત્પન્ન થતા ગયા એટલે અંડમ જે બિંદુ ફૂટે એ તેવી રીતે આ વિરાટ પુરુષમાં બિંદુ બિંદુ છિદ્રો એને ફૂટવા માંડ્યા મુખમ નિર્મિત પેલા મુખ નામનું છિદ્ર ફૂટ્યું મુખાદ્વા વાચ અગ્નિ તો મુખ જે છે એ ગોલક જે સ્થાન છે એમાંથી વાગ ઇન્દ્રિય એમાંથી અધિષ્ઠાન દેવતા અગ્નિ દેવતા નાસિકે નિર્ભિદ્યતા નાસિકાનામના છિદ્રો જે છે એ બે છિદ્રો ઉત્પન્ન થયા નાસિકા ધ્યાન પ્રાણ એમાં પ્રાણ એનું જે ઇન્દ્રિય જે છે જ્ઞાનેન્દ્રિય અને પ્રાણ કહેવામાં આવે થયું પ્રાણ વાયુ એ પ્રાણ એટલે જ્ઞાનેન્દ્રનો અધિષ્ઠાન દેવતા વાયુ ઉત્પન્ન થયો જો આ ઉપનિષદમાં આ ભિન્ન ભિન્ન પ્રકારના શબ્દોનો પ્રયોગ થયો છે અને કેટલું વર્ણન જે છે એ આ વિષય પર બીજી થયેલા વર્ણન કરતા થોડું જુદું પણ એટલા માટે ગ્રંથકાર આ બધાને કેવી રીતે બીજા બધા ગ્રંથોમાં આ જ વિષયનું વર્ણન થયું છે એમાં એક વાક્યતા હોવી જોઈએ સમાનતા હોવી જોઈએ કેમ થાય એ સમજાવશે કે આ જગ્યાએ પ્રાણ શબ્દનો ઉપયોગ કર્યો શું અર્થ થવો અહીં વાયુનો ઉપયોગ કર્યો શું અર્થ થવો અમુક તો બધું બરોબર સમાન છે ક્યાંક ક્યાંક થોડો થોડો છે અક્ષી નિર્ભિદ્યતા બે આંખો જે છે આ બધું ચિત્ર છે ઉત્પન્ન થયા અક્ષિભ્યાન ચક્ષુ એમાં ચક્ષુ નામની ઇન્દ્રિય ચક્ષુષ આદિત્ય એમાં બી અધિષ્ઠાન દેવતા સૂર્ય કર્ણ નિર્ભિદ્યતા બે કર્ણ કાનન ચિત્ર કર્ણાભ્યાન શ્રોત્ર એમાં શ્રોત્રેન્દ્રિય શ્રોત્રા દિશ અને અધિષ્ઠાન દેવતા દિગ્દેવતા ઉત્પન્ન થયા ધ્વન નિર્ભિદ્યત આ ત્વચા નામનું જે ગોલક છે એ ઉત્પન્ન થયું તો એટલે એ છિદ્ર એ છિદ્ર ઉત્પન્ન ત્વચા લોમાની આ ત્વક એટલે કે ચર્મ કે ચામડી જે છે સ્પર્શેન્દ્રિય એટલે કે આ ગોલકમાંથી લોમાની લોમા એટલે રોમ કે વા એટલે કે સ્પર્શેન્દ્રિય સમજવાની ઉત્પન્ન થયું લોમભ્ય ઔષધિ વનસ્પત આ લોમ એટલે વાળ અને રોગ માંથી ઔષધિ વનસ્પતિ એટલે વૃક્ષો વનસ્પતિ ઉત્પન્ન થયા એટલે અધિષ્ઠાન દેવતા સમજવા એ સમજાવશે ગ્રંથકાર હૃદય નિર્ભિદ્યત આ હૃદય નામનું ક્ષેત્ર છે એ ઉત્પન્ન થયું ફાટ્યું હૃદયાત્મણ એમાંથી હૃદય તો ગોલક છે મન નામની ઇન્દ્રિય ઉત્પન્ન થઈ મનસ ચંદ્રમા આ મનમાંથી એનો અધિષ્ઠાન દેવતા ಚಂದ್ರ ಉತ್ಪನ್ನ ಅಪಾನ ನಾಭಿಮ ಅಪಾನ ಸ್ಥಾನ ಗುದಾಮ ಅಪಾನ ಸ್ಥಾನ ಅಪಾನ ಮೃತ್ಯು ಅಪಾನ ಶಬ್ದಿ ಇಂದ್ರಿಯ ಗುದಾ ಗುದೇಂದ್ರಿಯ ನಿರ್ದೇಶ અધિષ્ઠાન દેવતા મૃત્યુ અહીં થોડીક આ પ્રકાર અનિયમિતતા અનિયમિતતા એટલે બીજા કદાચ જુદું છે કે નાભીનું સ્થાન અપાન બતા ખરેખર તો ગુદા એનું ગોલક સ્થાન છે એમાં એ ઇન્દ્રિય એનું અધિષ્ઠાન દેવતા મૃત્યુ એ પ્રકાર કહેવું જોઈએ શિષ્ણ નિર્ભિદ્યત જનેન્દ્રિય નામનું એક છિદ્ર ઉત્પન્ન થયું શિષ્ણા મરેત મરેત એટલે કે ઇન્દ્રિય ઉત્પન્ન થઈ રેત શબ્દ ઇન્દ્રિય રેતસ આપહ રેતના અધિષ્ઠાન દેવતા આપહ ઉત્પન્ન થયા આ પ્રકારે જે વર્ણન કર્યું એ ગ્રંથકાર આવેલા વાક્યોમાં સમજાવે છે
இமானி பஞ்சபூதானை யுதமண்டம் சமீரிதம் மற்ற சிதாய மேலோகாக பூர்வஸ்வரீதீர்த்தாக இமேன லோகாக இதுவையா பஞ்ச மகாபூத் ஏமா ஆ பிரம்மாண்டத்துக்கு ஹிரண்ய கர்ப ஏமா ஆ சார் லோக திரண லோகசே உற்பத்த பூ பூவஸ்வ அச்சேதன விதம் சர்வம் வினசே க்ஷண மாத்திர பிராக்கு மாக்கு கோயில் உற்பத்தி தரும் அச்சேதன் ஜாஸ்தி சேதனும் அதிஷ்டாத்திரத்துல ஒன்னா ஹாய் சேதனும் தேவையான அனுகிரகம் ஹாய் ஜாஸ்தி அது நஷ்டம் செய்யும் சுவாமிஹீனம் கிரகம் எந்த மிருதசேவ கலையரம் ஜிப் கர் ஹாய் மாலிக் நாலு கேட்டு அவாவு செய்யா சிவன் நஷ்டம் செய்யா ஆ கலையவர் செய்யப்பான் மாலிக் நாவார் சீதன் நாவாரோ சரீர் பண்ண நஷ்டம் இல்ல ஆமே நஷ்ட சவாலு பண் ஜல்தி நஷ்டம் இல்ல இது சந்தி தத்ரேவ சித்ராணி யூதானது சகார ஆ பிரகார சிந்தம் கரனே ஆ பரமாத்மாயே ஆ விராட் புருஷ் கிரண்ய கர்மா சரீர்மா பிந்து பிந்த பிரகான சித்ரோ உற்பத்தர லோகபாலனாம் சிஷ்டியகம் ஜெகத் பிதா ஏ ஜெகத்னா பிதாயே லோகபால அர்த்தாத் அதிஷ்டான தேவதானு சஜன் கரமாட்டே பிந்த பிந்த கோலம் உற்பத்தர லோக்கிய தேவி கரண விற்பத்தா லோக பதார்த்த வாகாதி கரண நிரூபியம் ஹி லோகபாலத்வம் तो टीका का लोक शब्द आ भिन्न भिन्न गोलक करवा दें जे क्या है भिन्न भिन्न इंद्रियों को पतन व्यवहार करते हो आए वो कार्य है स्थल तो एक गोलक हो तैयार बची यानी अनुरूप इंद्रिय हो तैयार बची इंद्रियों ने अधिष्ठान देता इतने भले उपनिषद में वर्णन लेवा के आ मुख नाम चित्र उत्पन्न करो ये मुखमाली वाणी जन्मी ये वाणी मात्र अधिष्ठान जो अग्नि जन्य है वो यूं नहीं समझता खरे कर तो अग्नि देवता छे वाणी वाणी पर छे पर ये लोग पोता में स्थान जो उत्पन्न का है इंडिया का राज्य हो रहा है इन भूखना में स्थान जो गोल उत्पन्न हो इन वाणी हर दे ये आवे जाने स्थान में अरे अधिष्ठान जो अग्नि महाता पर जरा आप गोलक अरे अधिष्ठान इंद्रिय बनने आवे એટલે ત્યાં આગળ અધિષ્ઠાન દેવતા અગ્નિ પોતાનું સ્થાન લીધું આ પ્રકારે સમજવાનું એમના સમજવું કે આ મુખ નામનું છિદ્ર છે એ વાણી નામની ઇન્દ્રિયનું કારણ છે એવું નહીં સમજવાનું કે વાણી નામની ઇન્દ્રિય છે એ અગ્નિ દેવતાનું કારણ જેવું નહીં સમજવાનું માત્ર ક્રમ ક્રમ એટલે અગ્નિ દેવતા ત્યારે જ ખરેખર પોતાનું સ્થાન લઈ શકે જ્યારે એમને જેનું નિયંત્રણ કરવાનું છે એ વાણી હોય અને વાણી પણ ત્યારે પોતાનું સ્થાન લઈ શકે જયારે જ્યાંથી વ્યવહાર કરવાનો છે એ મુખ હતા ગોલક હોય આ પ્રકારે ગોલક ની અપેક્ષા છે ઇન્દ્રિયોને ઇન્દ્રિયો અપેક્ષા છે અધિષ્ઠાન દેવતાઓને એટલા માટે ઉપનિષદમાં આ પ્રકારનો ક્રમ બતાવ્યો આવી સ્પષ્ટતા ગ્રંથકાર કરે મુખાત મુખ છિદ્રાલયમ જાતા વાક શબ્દ વ્યવહારણી તો મુખ નામના છિદ્રમાંથી શબ્દ નો વ્યવહાર કરનાર એ આ વાઘ ઇન્દ્રિય જન્મી એમ કહેવાય પણ જન્મી નથી પૂર્વમ સ્વકારણાદ ઉત્પન્નાદિ પહેલા પોતાના કારણમાંથી ચર્ચા કરી આપણે એ જુદા ઉપનિષદના બે ગ્રંથોમાં આપણી ઉત્પત્તિ સમજાવી છે એમાં પૈંગળ ઉપનિષદ જે આપવામાં આવ્યો એની એનો એક ફકરો આપવામાં આવ્યો પાદમાં કે આ પંચમહાભૂત છે એનો સત્વાંશ ચતુર્ધા ચતુર્ધા સત્વા તો દરેક દરેક મહાભૂત નો સત્વ અને સમસ્ત અંશ હોય સત્વ ઉષ્માથી જ્ઞાનેન્દ્રિયો અને અંતઃકરણ સર્જાય રજ ઉષ્માથી કર્મેન્દ્રિયો પ્રાણ સર્જાય સમસ્ત ઉષ્માથી પછી આ જળ જગત સર્જાય તો પૈંગળ ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે આ પંચ મહાભૂતમાં જે સત્વ અંશ છે એ દરેકને પહેલા ચારમાં વિભક્ત કર્યું ભાગત્રે સમસ્ત એમને ત્રણ ભાગોને ભેગા કર્યા અને એમાંથી પંચક્રિયા વૃત્યાત્મક અંતઃકરણ અસમજા હતા તો આ રીતે પંચમહાભૂતના સત્વાંશ એના ત્રણ ચતુર્થાંશ ભેગો કર્યો એમાંથી અંતઃકરણ પણ થયું અંતઃકરણના આ પાંચ વૃત્તિ પાંચ વૃત્તિ કઈ એ ચાક્ષુષ વૃત્તિ દરેકે દરેક ઇન્દ્રિય જે છે એની લગતી વૃત્તિ હોય તો આ રીતે
అంతఃకరణం చేస్తే ఈ పాంచే పాంచ జ్ఞానేంద్రియ సారి సకాయం అనమాట. తేదే జ్ఞానేంద్రియ మాసి తేదే విషయం గల జ్ఞానం చెప్పారే తేదే ప్రకారాన్ని వృత్తి అంతఃకరణ పాంచ ప్రకారాన్ని వృత్తి జన్మ చక్షుషి వృత్తి అంటే చక్షుని కారణాన్ని వృత్తి జన్మ తేదే మరి శ్రోత్రుని కారణమే త్వగని కారణమే అవిడితే పంచక్రియావృత్త్యాత్మకం అంతఃకరణం అంతఃకరణ సరిగింది సేషాం సత్వతుల్య భాగేన జ్ఞానేంద్రియ అసంజాత సత్వం చౌథో భాగం వదిలో ఏమాది ప్రత్యేక భూమహాభూతమాది చేతే జ్ఞానేంద్రియ సర్జించరామాడు ఆకాశ సత్వంస్మది చతుర్థం సత్వంస్మది ఇక శ్రోత్రేంద్రియ అనే వాయున సత్వ చతుర్థంస్మాది త్వగేంద్రియ అగ్నిమాది చక్షురేంద్రియ జలమాది రసనేంద్రియ పృథ్వీమాది రణేంద్రియ ప్రకారే దరేక్ మహాభూతన సత్వంశ చతుర్థం భాగమాది తేతే జ్ఞానేంద్రియ సద్ధాయి సత్వ సమష్టిత ఇంద్రియ పాలకాన్ అసృజత అనే ఈ సత్వన బద్ధ సత్వాన్ని నిరూపణమే అంటే దరేక్ సమష్టి మాది అదే ఇంద్రియన అధిష్టాన దేవత అవసే అధిష్టాన దేవత సత్యం ఆ ప్రకారే అని పచ్చి దరేక్ దేవత సృష్టిమో ఉత్పత్తులు స్థానం జరిగింది అది రజస్వలిక ఏమి సుంజిలా కే రజస్ అంశే దరేక్ మహాభూతన ఆయన మంచి ఆచార భాగ్య ఆయన త్రణ త్రణ భాగ వచ్చే ఆయన నిఘాగరం అది ప్రాణతరం పంచ వృత్త్యాత్మక ప్రాణతరం అనేమ ఈ చతుర్థం నిరంతరం వస్తున్నది ఏ తేసే కర్మే జరుగుతున్నది దీనికి ఆకాశం అదే సంస్థ వాణి వాయువున అదే సంవత్సరాది హాత్ అగ్నిన అదే సంవత్సరాది బాధ జగన్న అదే సంవత్సరాది శిష్ణ అనే పృథ్వీ అగ్ని వృధా ఆ ప్రకారం కర్మేంది నిర్వహి ఈ బద్ధ రజ సంవత్సర రజ సంవత్సరం సర్వాగడు నేను అధిష్టాన్ని దేవత ఉత్పన్న చేయా అది కలు అంటే అప్పుడు చేయగలుగుతుంది టుక్మా హిరణ్య గర్భ ఎట్లయితే సమష్టి సూక్ష్మ చెను సర్జన చేయగలరు తూ శరీర సర్జన చదా ಗುರು ಸೂಕ್ಷ್ಮ ಜಗತ್ ಸರ್ಜಾಯ ಯಾ ಪ್ರಕಾರ ಕ್ರಮ ಅಂತ ಪರ ಕಾರಣ ಜಗತ್ ಪಶಿ ಸೂಕ್ಷ್ಮ ಜಗತ್ ಪಶಿ ಸೂ ಜಗತ್ ಅತ್ಯರ ಸೂ ಜಗತ್ ಉತ್ಪತ್ತಿ ಬದಲಾಗಿದೆ ಅಂದ್ರೆ ಸಮಜವಾಗ ಸೂಕ್ಷ್ಮ ಜಗತ್ ಉತ್ಪತ್ತಿ ಸೈಗೆ ಆ ಪ್ರಕಾರ ಕರ್ಮೇಂದ್ರಿಯಾಣಿ ಅಪಂಚೀಕೃತ ಪಂಚಭೂತರಾಜ ಸಾಂಶೇಭ್ಯ ಜ್ಞಾನೇಂದ್ರಿಯಾಣಿ ತು ಸಾತ್ವಿಕಾಂಶೇಭ್ಯ ಪೂರ್ವ ಉತ್ಪನ್ನಾನೇ ಇದೆ ప్రపంచం మాత్ర అవసే సంస్మాది కర్మేంద్రియో సత్వంస్మాది జ్ఞానేంద్రియ త్ర గోళకే సన్నీత వన్యదేవ భూత సాత్వికాంశోత్పన్న సంజాత ప్రాదుర్భూత గోళక వాగ్ అముగ్రువి గోళక్ అనే వాగ్రువి ఇంద్రియ ఈ జరా పోతాను స్థానం ఎదుగుతాడే అగ్ని నజీ హతో తయారో ఎన్ని కూడా పోతాను స్థానం ప్రగట ఆ ప్రగణతో ఈ ప్రగట వాగింద్ర ప్రగణది నేను ప్రగట ఇది ప్రగట్వని జన్మని త్రైవ సంజాత వన్నిర్వైదిక కర్మకృత సో వైదిక కర్మ కర్ణార్ జన కారణముద వైదిక కర్మో శైశకే ఈ వన్ని దేవత అధిష్టాన దేవత వాయన ఎన్ను పోతాను స్థానం ಸೊ ವೈದಿಕ ಕರ್ಮಗಳು ಬಂದಿ ನನ್ನ ಬೇಸಗಳ ಇಷ್ಟು ಅಗ್ನಿ ದೇವತ ಜನ ಒಳ್ಳೆ ಆ ವೈದಿಕ ಬಲ ಕರ್ಮ ಸದಾ ಆಗುತ್ತೆ ಅಥವಾ ವೈದಿಕ ಕರ್ಮಗಳು ಪೂರ್ವ ಕರ್ಮವಾಗುವ ಯಜಮಾನ ಜನ ವೈದಿಕ ಕರ್ಮ ಕರೆ ಹಾಸೆ ಅದೇ ರೀತಿ ಅಗ್ನಿ ದೇವತ ಪದವಿ ಪ್ರಾಪ್ತ ಕರೆ ಇಲ್ಲಗೆ ಅವಧಾ ದೇವತಾವಾಗಿ ಅಗ್ನಿ ದೇವತ ಕಹೋ ವಾಯು ದೇವತ ಕಹೋ ವರುಣ ದೇವತ ಕಹೋ ಅವಧಾ ದೇವತ એ દેવતાઓની પદવી છે એ પદવીમાં જુદા જુદા કલ્પમાં જુદા જુદા લોકો આવે ને એ સ્થાન નહીં પ્રમાણે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર આપણી પદવી છે અને એ પદ અધિકારી હોય એટલે સ્થાન લે ભાઈ એનો સમય પૂરો થયો છે તો અમે બીજો આવે એટલે પદવી એની જોવા એમાં અમારા જે લોકો છે બદલા એવી રીતે આ પૂર્વ કલ્પમાં કોઈ યજમાને કંઈક સાધકે ખૂબ બધી આરાધના કરી શકે પોતે અગ્નિ દેવતા બની શકે
ಈ ಮಾಡಿ ನೀವು ಉಪಾಸನ ಆದರೆ ಉಪಾಸನ ಕೈಯಸೆಯ ಪರಿಣಾಮ ನೀವು ವೈದಿಕ ಕರ್ಮಕರಣ ಪರಿಣಾಮ ಅಗ್ನಿ ದೇವರನ್ನು ಪದವಿ ಪ್ರಾಪ್ತ ಕರಿ ಈ ಜನಿಯ ಪ್ರಕಟ ಸಮಯ ಅದೇ ತೇತಸ ಮಾನವ ಅಗ್ನಿ ಶ್ಲೋಕ ಮಾಡ ನಾಸಿಕಾ ಛಿದ್ರತೋ ಘ್ರಾಣ ಘ್ರಾಣಾದೇವ ಪ್ರಭಂಜನ ಅಕ್ಷಿಚ್ಛಿದ್ರಾದಿದಂ ಚಕ್ಷು ಚಕ್ಷುಷೋ ಭಗವಾನ್ ರವಿ ನಾಸ್ತಿಕಾ ಛಿದ್ರ ಆ ನಾಸ್ತಿಕ ನನ್ನ ಛಿದ್ರ ದೇಶ ಈ ಪ್ರಕಟ ಘ್ರಾಣ ಎಮಾರಿ ಘ್ರಾಣ ಎಂದಿರಗೆ ಆ ನಾಸ್ತಿಕ ಒಳಗೆ ಗೋಲಗ್ಮ ಘ್ರಾಣ ಎಂದ್ರೆ ಪುತನ ಸ್ಥಾನ ಘ್ರಾಣಾದೇವ ಪ್ರಭಂಜನ ಪ್ರಭಂಜ ವಾಯು ಈ ಘ್ರಾಣ ಎಂದ್ರೆಲ್ಲ ಅಧಿಷ್ಠಾನ ವಾಯು ಈಗ ಪ್ರಕಟ ಅದು ಕ್ಯಾರೆ ಕ್ಯಾರೆ ಘ್ರಾಣ ಎಂದ್ರೆ ಅಧಿಷ್ಠಾನ ಅಶ್ವಿನಿ ಕುಮಾರ್ ಕ್ಯಾಮ ಕ್ಯಾರೆ ಕ್ಯಾರೆ ಘ್ರಾಣ ಅಧಿಷ್ಠಾನ ಪೃಥ್ವಿ ಕ್ಯಾಮ ಹೀಗಾಗ ವಾಯು ಕರೆಯುವುದು ಪೃಥ್ವಿ ಸಮಯವಾಗಿ ಆಮೇಲೆ ವಾಯು ಕ್ಯಾಮ ಆಗಿಸಿದ ಪೃಥ್ವಿ ಸಮಯವಾಗಿ ಅಕ್ಷಿಚ್ಛಿದ್ರಾದಿನ ಚಕ್ಷು ಆಕೋ ನಮ್ಮ ಗೋಲಗಚ್ಚೆ ಈ ಗೋಲಗಚ್ಚೆ ಉತ್ಪನ್ನದ ಎಂಬ ಚಕ್ಷುರಿಂದ್ರಿಯೇನ ಗುಣಸ್ಥಾನ ಚಕ್ಷುಷ ಭಗವಾನ್ ಬರುಹಿ ಆ ಚಕ್ಷುರಿಂದ್ರಿಯಾರೆ ಯಾರಿದ್ದಾರೆ ಎನ್ನುವುದು ಸ್ಥಾನ ದೇವತ ಭಗವಾನ್ ರವಿ ಅರ್ಥಾತ್ ಸೂರ್ಯದೇವತ ಗೋಲನ ಸ್ಥಾನ ಕಷಿ ಆಗತ್ತೆ ಕರ್ಣಛಿದ್ರಾಭಿಧಂ ಶ್ರೋತ್ರಂ ಶ್ರೋತ್ರಾಜಾತ ಇಮಾ ದಿಶಃ ಅತಿಸೂಕ್ಷ್ಮಾಣ್ಯನಂತಾನಿ ದೇಹೆ ಸರ್ವತ್ರ ಯಾನಿ ಛಿದ್ರಾಣಿ ತೇಭ್ಯ ಸಂಜಾತ ತ್ವದ್ದೇಹಂ ವ್ಯಾಪ್ಯ ಸಂಸ್ಥಿತಾ ತಸ್ಯಾ ಶರೀರೇ ಲೋಮಾನಿ ಕೇಶಾಶ್ಚಾಪಿ ಹಿ ಜಜ್ಞಿರೇ ಲೋಮಭ್ಯಶ್ಚ ಸಕಾಶೇ ಸಕೇಶೇಭ್ಯಃ ಆವರಾ ಸರ್ವ ಏವಹಿ ಜಾತಾ ಸರ್ವೋಪಕಾರಾಯ ದೇಶಭಾಜಸ್ವ ಹರ್ನಿಶಂ ಕರ್ಣಛಿದ್ರಾದಿಗಂ ಶ್ರೋತ್ರಂ ಅದೇ ಕರ್ಣಾನ ಛಿದ್ರವಾಗಿ ಗೋಲಗ್ಮಾದಿ ಆ ಶ್ರೋತ್ರೇನ್ ದೇಶೇ ಪ್ರಗತಿ ಶ್ರೋತ್ರ ಪುನಃಸ್ಥಾನ ಶ್ರೋತ್ರ ಜಾತ ಇಮಾ ವಿಷ ಆ ಶ್ರೋತ್ರೇಂದ್ರಿಯಾಗಲಿದೆ ಅಧಿಷ್ಠಾನ ದೇವತಾವ್ ದಿಕ್ ದೇವತಾವಾಗಲಿ ಈ ಬಗ್ಗೆ ಪ್ರಗಟ್ಯ ಪುತನ ಸ್ಥಾನ ಅದು ತ್ವಗ್ ಇಂದ್ರಿಯ ತ್ವಗ್ ನಿರ್ಭಿದ್ಯದ ತ್ವಚೋ ಲೋಮಾನಿ ಲೋಮಭ್ಯ ಊರ್ಜಿ ವನಸ್ಪತೆ ಎಂಬ ವಾಕ್ಯ ತ್ವಂಗ್ ನಿರಭಿಜ್ಞದ ಅತ್ವಗಿಂದ್ರಿಯತೆ ಇದು ವಿಶ್ವಿಂದ್ರತೆ ಈ ಚಿತ್ರ ಪ್ರಕಟ ತ್ವಚ ಲೋಮಾನಿ ಅತ್ವಗಿಂದ ಲೋಮ ಲೋಮ ಅಂತ ಆ ಭಾಷೆ ರೋಮನ ವಾಹ ಕೇಶ್ ಅಂದ್ರೆ ಮಾತಾಪುರ ಕೇಶ್ ಕೆವ ಅಂದ್ರೆ ಶರೀರದ ರೋಮ ಲೋಮಭ್ಯ ಔಷಧಿ ವನಸ್ಪತಿ ಆ ಲೋಮಾನಿ ಔಷಧಿ ವನಸ್ಪತಿ ಆ ಪ್ರಕಟ ಅವು ಮೂರು ವಾಕ್ಯ ಇದೆ ಇನ್ನು ಗ್ರಂಥಕಾರ ಸಂಧ್ಯಾ ಕಿವಿಯ ಅಥವಾ ಇಂದ್ರಿಯ ಸೂಕ್ಷ್ಮ ಅತಿ ಸೂಕ್ಷ್ಮ ಅನಂತಾನಿ ದೇಹೇ ಸರ್ವತ್ರಯಾನಿ ಛಿದ್ರಾಣ ಆ ಸರ್ವತ್ರ ದೇಹದಿಂದರ್ದೆ ಅತ್ಯಂತ ಸೂಕ್ಷ್ಮ ಅಸಂಖ್ಯವಲ ಛಿದ್ರ ದೇವ್ಯ ತ್ವಕ್ ಸಂಜಾತ ಏ ಯಾವುದು ಚಕ್ಷ ಆದೇಶ ಗೋಲಕ ಆಪಣೆ ಏನೇ ಚರ್ಮ ಕೈ
इन कई क्या है आज आज हम स्पर्श इंद्रिय से इन पर इंद्रिय के स्पर्श इंद्रिय से ये कई जगह कार्य कर रहे थे चामी मां चामी मोहन बोला छिद्र एक छिद्र गोलक એ ગોલક માંથી આવતા જે રોમ છે કે લોમ છે એ પ્રગટ થયા. આ લોમ છે એ સ્પર્શેન્દ્રિય છે. સ્વાર્થ કહે છે કે અતિ સૂક્ષ્માણી તે અનંતાણી સર્વત્ર સર્વ દેહની અંદર અસંખ્યા બધા નાના છિદ્રો છે ત્યાં આગળ તે વ્યક્ત સંજાતા એમાં જે આ સ્વર્ગ ઇન્દ્રિય છે એ જન્મી એટલે કે અનેક બધા દેહ વ્યાપ્ત સંસ્થિતા અત્વગ ઇન્દ્રિય પણ સમગ્ર દેહને વ્યાપ્ત કરીને રહેલી છે. તસ્યા શરીરે લોમાંચ એમાં જ બધી આ લોમ ઉત્પન્ન થયા. લોમ એટલે આ સ્પર્શન કેશાશ્ચાત એના કેશ જે છે તો આ ત્વગ ઇન્દ્રિય એ જે સમગ્ર દેહને વ્યાપ્ત કરીને રહેલી છે અસંખ્ય ક્ષેત્ર વાળે એમાંથી આ લોમ અને કેશ એટલે કે એ સ્પર્શેન્દ્રિય ઉત્પન્ન લોમભ્યસ્ત સકેશેજ્ઞ કેશ સહિતના જે લોમ છે તેમાંથી સ્થાવરા સર્વ એ રહી. આ સ્થાવર એટલે ઇન્દ્રિય અને ઔષધિ વનસ્પતિ વૃક્ષો વનસ્પતિ વગેરે સ્થાવર કેમ થયું એ લોકો હરીફરી ના શકે. જંગમ એટલે જે ચરાયમાન હોય કે ચર હોય અને સ્થાવર એટલે અચર. સર્વે જાતા સર્વોપકાર બધા પર ઉપકાર કરવા માટે વનસ્પતિઓ આખી દુનિયા પર ઉપકાર કરે એ સમગ્ર જગત પર ઉપકાર કરનાર ઔષધી વનસ્પતિઓ છે એટલે અધિષ્ઠાન દેવતાઓ છે એ આ સ્વર્ગ ઇન્દ્રિયમાંથી ઉત્પન્ન થયા કે ત્યાં પ્રગટ થયા. આ પ્રકારનું વર્ણન છે. એટલે ટીકાકાર યાન દેહ સૂક્ષ્માણી છિદ્રાણી તે દેહ વ્યાપે સમજત્વ સ્પર્શેન્દ્ર ગોલક ચર્મ રૂપ સંજાતા. તો આ સમગ્ર શરીરમાં અસંખ્ય છિદ્રો છે એમાંથી અત્વગ એટલે આ સ્પર્શ ઇન્દ્રિય માટે જે ગોલક જોઈએ સ્થાન જોઈએ સ્થાન જન્મ્યું. છિદ્રાણી લોમાની કેશાસ જન્મી રહે એમાં લોભ અને કેશ છે એ ઉત્પન્ન થયા. લોભ કેશ સહકૃતમ સ્પર્શ નયને ઉત્પન્ન. તો લોભ અને કેશ કેમ આવ્યા એની સાથે સંકળાયેલ જે સ્પર્શેન્દ્રિય છે એ ઉત્પન્ન. ટૂંકમાં સ્પર્શેન્દ્રિય આમ તો નર્વસ સિસ્ટમ નો ભાગ છે પણ અહીં વર્ણન કરવામાં કે આ બધા જે છિદ્રો છે એ છિદ્રો જાણે કે ગોલક છે એમાં જે બધા લોમ અને કેશ છે એ દ્વારા આપણે સ્પર્શ નો અનુભવ કરતા હોઈએ છીએ માટે એ સ્પર્શેન્દ્રિય છે. તે સ્પર્શેન્દ્રિય સ્વકૃતેન્દ્રિય સર્વઔષધ્યાદ વેદ વિના સ્થાવરા જાતા એમાંથી જાણે અધિષ્ઠાન દેવતાઓ ઔષધિ વનસ્પતિ જે બધા એ બધા પ્રગટ થયા એટલે હતાવે પ્રગટ થયા. એટલે ઔષધિ વનસ્પતિ એ સ્પર્શેન્દ્રિયના અધિષ્ઠાન દેવતા એટલે કહે છે. તત્સહગતો વાયુ દેવતા ઉત્પન્ન ઇત્યાદિ એટલે ઔષધિ વનસ્પતિ એટલે તત્સહગત વાયુ દેવતા ઉત્પન્ન. તો કે એની સહકારી જે છે એ વાયુ દેવતા છે. ઔષધિ વનસ્પતિ એ વર્ણન દ્વારા અધિષ્ઠાન દેવતા વાયુ એમ સમજ. કારણ કે શાસ્ત્રમાં ત્વગ ઇન્દ્રિયના અધિષ્ઠાન દેવતા વાયુ કહેવાય. તો ભાઈ આખી પૃથ્વી જે છે ને એ પૃથ્વી કેવી રીતે સ્પર્શ અનુભવ કરતી હશે? આપણા શરીર પર જેમ આ બધા લોમ અને કેશ છે ને આ સમસ્તના શરીર પર આ બધા ઔષધિ વનસ્પતિ એમ કહે છે. એના છિદ્રો ઉત્પન્ન પૃથ્વીના અસંખ્ય છિદ્રોમાંથી આ વૃક્ષ વનસ્પતિ જન્મે અને એ વાયુ જે છે ને એ વાયુ અનુભવ કરનાર તો ઔષધિ વનસ્પતિ છે. એટલે તત્ સહજ એટલા જ માટે ઔષધિ વનસ્પતિ સાથે સંકળાયેલ વાયુ છે એ વાયુ દેવતા પણ એમાં સમજી લેવા. અહીં પણ તો આપણા વ્યક્તિ શરીર પર જે છિદ્રો છે એમણે રોગમાં કેશ છે અને વાયુને એના અધિષ્ઠાન દેવતા છે. તે જાણે કે સમસ્યામાં પણ છિદ્રો છે રોગ અને કેશ છે અધિષ્ઠાન દેવતા. આ બે જગ્યાએ વાયુનો નિર્દેશ કરવા એટલે તમે મૂળ ગ્રંથ જુઓ તો નાસિકાભ્યામ પ્રાણ પ્રાણાદ્વાર નાસિકામાંથી પ્રાણ એટલે ઘ્રાણેન્દ્રિય એમાંથી વાયુ અજો એ સ્વંગ નિર્ભિદ્યત ત્વચ લોમાની લોમ બી ઔષધિ વનસ્પતિ. આ ઔષધિ વનસ્પતિ નો અથવા વાયુ કરવા તો વાયુ દેવતા બે ઇન્દ્રિય અધિષ્ઠાન દેવતા થઈ ગયા.
என்ன டிகாங்காச்சு, கந்தோபாதில் வாழும் தியான தேவதா. அது கந்து ரூபி உபாதி தராம வாழ்ச்சு தியான தேவதா. ஸ்தாவரோபாதிஸ்து ஸ்பர்சனேந்திரிய தேவதா, ஜன ஸ்தாவர உச்சி வனஸ்பதி சாதி சங்கராய வாழ்ச்சு ஸ்பர்சனேந்திரிய தேவதா. அவதான குணோபசம்ஹாரிக்காம். ஆ விஷயமா சாஸ்திரமா அந்நே கேமாறோ એ બધાને સાંભળી. હવે આ બધાની વિગતો જુદી જુદી હોય તો ક્યાં એક શબ્દ વપરાયો, ક્યાં બીજો વપરાયો હતો, બધાને વળી પાછા સાંભળીને બધાને સમજાવે ને બધાને એક વાક્ય તો અહીંયા સમજાવે. પણ એક વસ્તુ કહેવા માંગી, જાતા સર્વ ઉપકાર આવે क्लेश भाजस्तु अहर्निशम. प्रभात का देवता वचन है कि दिवस रात अनेक प्रकार का क्लेश विचार सहन करो. आ बधु जो उत्पन्न है बधु दिवस रात गोलक होय तो विचार विचार से इंद्रिय आ देवता आ बधा दिवस रात अनेक प्रकार का क्लेश अनुभव संसारी इन भूख करस એટલે ખોરાકની જરૂર પડશે. એટલા માટે કહેવા માંગુ કે આ બધા આમાં બધો ક્લેશ તો રહેલો. એવું કેવું કે એવું કેવું કેમ કહેવા, આ પોતે પોતાનું ઉમેરે છે એટલા જ માંડે કે આમાં બહુ રસ ના લો. આ બધો સંસાર છે, અધ્યારોપ છે, સંસાર છે, એમાં ક્લેશ રહેલો છે. ભલે સારું સારું જવાનું હોય પણ અંદર ઉત્તર લખવા માટે ઘણો ક્લેશ છે. અને એની વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે આ વસ્તુનો કહેવા માંગે. પછી આગળ હવે પછી એ કામ આવ્યું, હૃદય નિર્ભિજ્ઞત હૃદયાત્મન મનસ ચંદ્રમા. હૃદય નામનું જે ગોલક સ્થાન છે એ પ્રગટ થયું. એમાં મન નામનું ઇન્દ્રિય છે એ પોતાનું સ્થાન થયું. અધિષ્ઠાન દેવતા ચંદ્રમામાં ત્યાં પ્રગટ થયા એ સમજાવે. ત્યાસી માં શ્લોક पंचच्छिद ब्रह्मांश पद्मम अंतराकाश संश्रितम हृदयं नाम तज्जातम तस्मान् जातमिदं मनः मनसश्चंद्रमा जातः ગોલક સ્થાન છે એ ત્યાં પ્રગટ થયું. એવું કેવું છિદ્ર ઉત્પન્ન હૃદય શું વસ્તુ સમજ આવે. પંચ છિદ્રમ માંસ પદ્મમ અંતરાકાશ સંશ્રિતમ. તો હૃદય વિશેની બીજી વિગત આવે. હૃદય કેવું છે, એક માંસ પિંડ તો કરો, માંસ પદ્મ પદ્માકાર કમળ આકારના માંસ પિંડ છે. પંચ ચિત્ર અહીં નથી કહ્યું પણ છે કે અમારું કે આ હૃદયમાં પાંચ ચિત્ર છે, પાંચ પ્રાણ માટેના પાંચ ચિત્ર. હૃદય અંતરાકાર સંસ્કૃતમ. આ હૃદયમાં એક આકાશ છે જેને ધહરાકાશ કહેવામાં આવે છે, જ્યાં આગળ ચૈતન્યની ઉપાસના આરાધના કરવામાં આવે. હૃદયમાં જાતમ જે હૃદય કહેવામાં આવે છે એ પ્રકારનું છિદ્ર એ ગોલ સ્થાન જન્મે. તો ટીકા કહે, પંચ પૂર્વાદિક્રમેણ મધ્યે જ પ્રાણાની ઉપાસના ઉપાસના સ્થાનાની છિદ્રાણી યસ્મિન. પૂર્વ પૂર્વક્રમેણ પૂર્વ ઉત્તર પશ્ચિમ દક્ષિણ અને મધ્ય એમ કરીને પાંચ છે. પંચ પૂર્વાદિક્રમ પૂર્વાદિક્રમણ મધ્ય જ એમ કરે પાંચ પ્રાણાની ઉપાસન સ્થાન. આ પાંચ છિદ્રમાં જાણે કે પાંચ પ્રાણ પ્રાણ અપાન વ્યાયામદાન સમાન જે છે એ આ પાંચ છિદ્ર સાથે સંકળાયેલા હોય તો આ પ્રકારે પ્રાણની ઉપાસના કરવા માટે આ છિદ્રો છે. છિદ્રણ યસ્મિન તથા આ પ્રકારનું હૃદય જે છે એ પંચ છિદ્ર ધરાવનારો જે પંચ પ્રાણ સંકળાયેલા છે એ હૃદય નામનું ગોલક સ્થાન એ જન્મે. ઠીક છે, અંતરાકાશ સંશ્રિતમ.
ಅಂತರಾಕಾಶೇನ ದಹರಾಖ್ಯ ದಹರಾಖ್ಯೇನ ಅವಚ್ಛೇದಕದ ಆಶ್ರಿತಂ. ಈ ಹೃದಯ ದಹರಾಕಾಶ ಅಂಗುಡಾಜವಳಿ ನಾನಕು ಆಕಾಶ ಅಂಗುಡಾಜವಳಿ ಜನಗಳೇ ಅವಕಾಶ ಏನೆ ದಹರಾಕಾಶ ಅನೇ ಗಣಿತ ಉಪಾಸನಾ ಕ್ರಮ ಆಗುತ್ತೆ. ಈ ದಹರಾಕಾಶದಿಂದ ಆಪಣೆ ಚೈತನ್ಯ ಕಲ್ಪನಾ ಕಲೆ ಅಂತ್ಯಾಕರಣ ಸ್ಥಾನ ಚೈತನ್ಯ ಈ ಪ್ರಕಾರ ಧ್ಯಾನ ಕ್ರಮ ಇವನ್ ಆಪಣ್ಣ ಆ ಚರ್ಚಾಮಾ ಸದೇ ಕೈದು ಕಾರಣ ಬೀಜಾ ಉಪನಿಷತ್ ಮೇಲೆ ವರ್ಣನೆ ಅವಶ್ಯ ಬೀಜಾ ಉಪನಿಷತ್ ಮೇಲೆ ಹೃದಯದಿಂದ ವರ್ಣನೆ ಅವೇ ಕರೇನು ದಹರಾಕಾಶ ಉಪಾಸನ ಮಾಡ ಪಾಪಂ ಪರಮೇಶ್ವರಭೂತಕುಂಡಲೀಕಂ ಪುರಮಧ್ಯ ಸರ್ಗಸ್ಥಂ ತತ್ರಾಪಿ ನಗರಂ ಗಗನಂ ವಿಶೋಕ ತಸ್ಮಿನ್ ತಸ್ಮಿನ್ ತದೇತದ ಪಾಪಕಮ್ಯಂ ಪವಿರ್ತೆ ಕ್ಯಾಪಿಟಲ್ ರೋಲ್ ಮೋದಿ ಜನನ ಅವಿರ್ತೆ ಅದಿನ ಉಪಾಸನಾ ಕರೆದಿದೆ ಹೃದಯ ಧಾರಾಕಾಶ ಸೂಕ್ಷ್ಮಾಕಾಶ ಅನಿಂದ ಅಂತಃಕರಣಕ್ಕೆ ಚೈತನ್ಯ ಪ್ರಕಾಶವಾಗುತ್ತೆ. ಈ ಪ್ರಕಾರ ಉಪಾಸನೆ ಕರಿಗೆ ಧ್ಯಾನ ಇವತ್ತು ಬೀಳು ಆ ಜಗ್ಞಾನಕ್ಕೆ ಉಪರೆ ಹೋಗ್ತಾರೆ ಹೃದಯ ನಿವಾಸ ಕರ್ದ ಕರ್ದ ಬುದುಮ ಕೈಲೆ ಕ್ಯಾರೆ ಜನ ಉಪಯೋಗ ಅಥವಾ ಅತ್ಯಾದ ಖ್ಯಾಲ ಮಾಡಿ ಹೃದಯ ಸೂಚಿಸಿದ್ದಾರೆ ಜನ ಉಪಯೋಗ ಸೌಡ ಹಾ ಆ ಹೃದಯ ನಿವಾಸ ಕೈಗೆ ಅವಚ್ಛೇದ ದಹರಾಖ್ಯನ ಆಕಾಶನ ಆಶ್ರಿತ ಏನು ದಹರಾಕಾಶ ಕಾಮಾವೈತೆ ನೀನು ಆಶ್ರಯ ಹೃದಯಕ್ಕೆ ಈ ಹೃದಯ ಹೃದಯ ಪದೇನ ಶುತ ವಿವಕ್ಷಿತ ಗೋಲಕ ಜಾತ ಐತೆ ಉಪನಿಷತ್ನ ಹೃದಯ ಚಂದ್ರಿಕಾಮಾರು ಈ ಆಯಸ್ಮೃತೆ ಇದು ಉತ್ಪನ್ನ ತಸ್ಮಾತ್ ಖ್ಯಾತಂ ಇದಂ ಮನಃ ಹೃದಯ ಆ ಹೃದಯಕ್ಕೆ ಮರಣ ಅಂತಃಕರಣ ಸ್ಥಾನ ಮನಸ ಚಂದ್ರಮಾ ಆ ಚಂದ್ರಮಾಲೆ ನಿಮ್ಮನ್ನು ಅಧಿಷ್ಠಾನ ಕೇವಲ ಚಂದ್ರಮಾಲೆ ಜಗದಾನಂದಕಾರಕ ಸಮಗ್ರ ಜಗತ್ತನ್ನೇ ಆನಂದಾತ್ಮ ಚಂದ್ರಮಾಲೆ ಅನ್ನೋ ಅಧಿಷ್ಠಾನ ದೇವತಾಶ ತಾತ ಪಶಿ ಆಗಲು ಶಾಸ್ತ್ರೀಯ ಉಪನಿಷದ್ಮ ನಾಭಿ ನಿರ್ಭಿಂಗದ ನಾಭ್ಯ ಅಪಾನ ಅಪಾನ ಮೃತ್ಯು ಅಟ್ಲು ನಾನಿನ ಮುಚ್ಚಿದ್ದೆ ಈ ಪ್ರಕಟ ಹೆಮಾಲಿ ಅಪಾನವಾಯು ಹೆಮಾಲಿ ಮೃತ್ಯು ಕರೆಗೆ ಅಪಾನ ಸಂದ ಪಾಯು ಮಾಡಿ ಚಿತಾಪ ಆಗಿರಲೇ ವೈ ಗ್ರಂಥಕಾರ ಸಂಧ್ಯಾ ಚೌರಾಸಿನ ಶ್ಲೋಕ ನಾ ವಿಚಿದ್ರಾದಯ ಜಾತ ಅಪಾನ ಪ್ರಾಣಭೇದೋತಿ ದುಸ್ಸಹ ಮುಖಾಗತಮಿದಂ ಯಸ್ಮಾತ್ ಅನ್ನಪಾನಂ ಚ ಸರ್ವಶಃ ಅಂತರ್ದೇಹೇ ಪನಯತೇ ತಥೋಪಾನೋಯಮೀರಿತಃ ಅಪಾನತೋ ಮಹಾನೇಶಃ ಮೃತ್ಯುರ್ಜನಭಯಂಕರಃ ಅಂದರೆ ದೇವತಾನೆ ವಿಶೇಷ ವನ್ನಿ ವೈದಿಕ ಕರ್ಮಕೃತ್ ಭಗವಾನ್ ರವಿ ಚಂದ್ರಮಾ ಜಗತ್ ಆನಂದಕಾರಕ ಮೃತ್ಯು ಲೋಕ ಜನಭಯಂಕರ ನಾಮಿಚಿದ್ರಾತ್ ಅಯಂ ಜಾತ ಪ್ರಾಣಭೇದ ಆ ನಾಭಿಮಾತ್ರೆ ವಿಶೇಷ ಪ್ರಕಾರ ಪ್ರಾಣ ಪ್ರಾಣದ ಪಾಂಚತೆ ಪ್ರಾಣ ಅಪಾನ ವ್ಯಾನದಾನ ಸಮಾನ ವಿಶೇಷ ಪ್ರಕಾರ ಪ್ರಾಣ ಪಾನ ಅತಿ ದುಸ್ಸಹ ಏನ ಸಹಂಕರವು ಅಪಾನ ವಾಯೋದಕ್ಕೆ ಸಹಂಕರೋಗಿಲ್ಲ ಅಪಾನ ಭೂಕ ತರ ಮೃದು ಲಾಗಿ ಈ ಕ್ಯಾಶ ಆಗ ಪಣ ಆ ಅಪಾನ ವಾಯು ಮಾಡಿ ಪ್ರಾಣ ಮಾಡಿ ಆ ಪ್ರಕಾರ ವಿಶೇಷಣ ಪಣ ಅತಿ ದುಸ್ಸಹ ಏನು ಸಹಂಕರವೋ ಅತ್ಯಂತ ಮುಖ್ಯ ಕಠಿ ಮುಖಾಗತಂ ಇದಂ ಯಸ್ಮಾತ್ ಅಂದಪಾನಂ ಸರ್ವಶ ಅಂತರ್ದೇ ಅಪನಯ
नाभिमान जो विशेष प्रकार वायु उत्पन्न गयो कि प्राण उसने अपान क्या माना से इन अपान के हम क्या माना ये व्याख्या है अंतर दे अपान है भी कि अपान है अधेन अंदर जो रही जाए थे ना अपान क्या माना मुख आगतम इदम निस्मार अन्न पान इंद्र सर्वश है अपना मोहन इंद्र अन्न जल दी के मुझे आ रहे थे इन्हें शरीर के अंदर ले जाए नीचे ले जाना रहते हैं माटे इन अपान क्या अपन है जी इन्हें इन्हें नीचे नहीं आए थे इतना माटे इन्हें अपान क्या तथा अपान है नहीं रहता है आप अपन है इन कार्य करता कारण अवायव में अपान वाल क्या मारे हो इन नाभि नाम ना छिद्र में उत्पन्न था इतना इंद्रिय थे आपका इंद्रिय समझाने बुद्ध इंद्रिय समझाने नाभि एक आप रहे बुद्ध समझाने अपान का महानेश है मृत्यु जन भयंकर है अपान नो इतने के अगुदान गुदानो जो रिश्ता जब का मृत्यु से बंधा लोगों ने भय करना वाले से जमान की जन्म के क्या प्रकट है तो अपान साथ मृत्यु केम संक्राय अपान वायु नो अधिष्ठान तो मृत्यु केम अपान घने बड़े अंशे मृत्यु वालों कारण बने कही रहते इतने दुस्सह क्या मार आ भूख भी लगाड़ तो क्या दुस्सह इतना है इतने क्या मार जो अति दुस्सह आ भूख तरस लगाड़ अपान वायु सहन करो अभरोस भूखों में जी आवे खाई अहमद मारे छोटे रूप मां मोटे वाले लोगों को खाई नहीं आता भूखे ने कोई मत मर गया तो भले आपने के भूख मरे पर मोटे वाले लोगों को खाई नहीं आता ये बात कर रहे थे इस तरह ना पाना पर अन्न दोषम विना नैव नियन्ते प्राणिनः क्वचिद अन्नं चैष ग्रसत्यस्माद् अपानान् मृत्युरीतः अन्न दोषं विना प्राणिनः क्वचित् नैव म्रियन्ते कोई प्राणियों अन्न दोष होकर मरता है क्या है हम तो मनुष्य बुद्धिमान कितना मृत्यु ने हेतु कह रहा है अनाभ्यास वेदाना अनुमान कि कई वस्तु आ मृत्यु मन ग्राम ना अनाभ्यास वेदाना आचारस्य च वर्जनात् आलस्याद् अन्न दोषात् च मृत्युर्विप्रान् जिघांसति आ मृत्यु बता विप्रो ने बधा खाई जाए मृत्यु खाई जाए क्या कह रहे ब्राह्मण ने बात आ मृत्यु ब्राह्मण ने कह रहे खाई जाए अनाभ्यास ब्राह्मण जो एक अभ्यास ना करते हो मृत्यु तैयार है ना मृत्यु का कारण ब्राह्मण ने जीवा मड़े वेद कही तो सात्विक खो जो सात्विक मान से जीवा ठाकुर ज्ञान हो धर्म हो ईश्वर हो इनो संपर्क जो रहे तो मान जीवी ना आचार से वर्जना जो ब्राह्मण वर्ष सदाचार से छोड़ी दे स्वयं मरे आलस्य आस न कहने कर्तव्य कर मना करे स्वयं मरे अन्न दोषाच अनन्न तो ब्राह्मण बदले भोजन करवा मुझे भिक्षा लेवा मेरे अन्न न दोष की मारे मृत्यु विप्राण जिगा गोनो सा स्वामी और समझी गया तो बदू अब खाई खाई मरे सुख मारे थे ये जान कर वही कया प्रकार दोष अनुमान निषिद्ध अन्न में भक्षण करूं एक दोष अथवा निषिद्ध व्यक्ति बना लो अन्न खाओ कि निषिद्ध उपाय से बना लो अन्न खाओ तो कौन अन्न रांधू क्या उपाय से रांधू क्यों अन्न रांधू आ बस दावड़ विधान मैंने निषेध करा मैं खाओ न खाई निषेध पहली व्यक्ति बड़ा बना लो अन्न निषिद्ध रीते बना लो
നിഷിദ്ധ കാമ പറയുന്നു അവത അനേക അന്ന ദോഷ തോ അവത ദോഷ മാത്രമേ തുക അപാന വയസ്സിനെ ആ ബുദ്ധു ഖായ എം കരണെ ആ മനുഷ്യന മൃത്യു കാരണം എട്ല മടെ അന്നം ച ഏഷ ഗ്രസതി സ്മാർ അപാനാൻ മൃത്യു ഏരിത തോ ആയത അപാന വായ അവർ അന്നന ഗളിജ അത് അന്നന ഖായജ അനേരിത മൃത്യു കാരണം സ്മാർട്ട് ആ മൃത്യുനെ അപാനം ദുർദ്ധ ചാമ പക്ഷേ പുരു വാക്യ ശിഷ്ണം നിർഭിദ്യത ശിഷ്ണാഗ്രേത രേതസ ആപ ശിഷ്ണനാമ ഇന്ദ്ര നമ്മ രേതസ് ഇന്ദ്രിയ അനേന അധിഷ്ഠാന ദേവത ആപ ഇവ അലങ്കാര ശിഷ്ണ ഛിദ്രാവിദം വേദ പഞ്ചമാഹുതി സാധനം ജരായുജാണ്ഡജാന് സന്വത് ശരീരസ്യ ച കാരണം രേതസോപി ച നീരാണി ബ്രഹ്മാണ്ഡാന്തസ്ഥിതാനി ശിഷ്ണ ജനേന്ദ്രിയ ശിഷ്ണാത് ഛിദ്രാത് ഇതം രേത രേതസല്ലേക്ക് ഇന്ദ്രിയ സമുദ്രാണി ശിഷ്ണ അല്ലെ ഇത് സ്ഥാന സമുദ്ര ഗോലക സമുദ്രം ഇതം രേത പഞ്ച് വേദവീര്യ പഞ്ചമാഹുതി സാധനം അവ ആ വീര്യക രേതസ് ഇത് വിശേഷണാർത്ഥം പഞ്ചമ ആഹുതി സാധനം സോ ആ പഞ്ച് ജെ പാഞ്ചമി ആഹുതി ജെ ഈ പാഞ്ചമി ആഹുതി ആ പാഞ്ചമി ആഹുതി ശു വസ്തു એટલે ઉપસ્થ ગોળક છે ત્યાં આ જનેન્દ્રિય છે અને અધિષ્ઠાન દેવતા જળ છે પંચમાહુતિ સાધન તો ઉપસ્થ છિદ્રકમ ગોળકમ ઉપસ્થ છિદ્ર છે એ ગોળક સ્થાન છે તત રેત તત સહચરિતમ ઉપસ્થ ઇન્દ્રિયમ રેત એટલે લક્ષણાવૃત્તિથી ઉપસ્થ ઇન્દ્રિય જનેન્દ્રિય સમજવાની પંચમાહુતિ સાધન રેતસ જે વીર્ય છે એ પાંચ આહુતિ દીવ પર્જન્ય ભૂમિ ભૂમિ પુરુષ યોષિત રૂપા પંચાગ્ને શ્રદ્ધા સોમ વર્ષાન રેતાંશી જીવ સંપૃક્તાની આહુત પંચાગ્ન વિદ્યાયામ પ્રસિદ્ધા તો રીત સારું એટલે ત્યારે પછી જોડી રહેશે પંચાગ્ન વિદ્યા છંદોગ્ય ઉપનિષદમાં બૃહદારણ્યક ઉપનિષદમાં પંચાગ્ન વિદ્યાની વાત તો આપણે અગ્નિહોત્ર વગેરે કરવામાં જે આહુતિ આપીએ જળના રૂપની આહુતિ આપીએ ત્યાં એટલે કે પ્રવાહ દૂધ હોય દહીં હોય ઘી હોય બધી આહુતિ આપવામાં આવે એ આહુતિ છેવટે પાંચમી આહુતિ બને ને કેવી રીતે રેતસ કે વીર્ય બને છે હો પ્રશ્ન પૂછવામાં આવ્યો પેલા ખબર ન હતી એટલે ગૌતમને એટલે પછી કહ્યા એટલે એને પછી કહેવામાં આવ્યું અસૌ વાવલોક ગૌતમાત્મી હે ગૌતમ આ સ્વર્ગ લોક છે ને એ વાસ્તવમાં અગ્નિ છે तस्मिन् एतस्मिन् अग्नौ देवा श्रद्धां कृत्वति ये अग्नि भी इन्हें स्वर्ग रूपे अग्नि से हमा देवताओं श्रद्धा ने आहुति आ रहे तस्या आहुति सोमो राजा भवति इस श्रद्धा ने आहुति आपने कारण चंद्रमा नो जन्म से औ बड़ा अरे पहलो हवन थी रहो ये स्वर्ग से ये अग्नि तो हवन करना है देवताओं हवन करना है देवताओं हवन करे એ લોકો આ સ્વર્ગરૂપે અગ્નિમાં શ્રદ્ધાની આહુતિ આપે છે એમાંથી ચંદ્રમાં ઉત્પન્ન થાય છે પર્જન્યો વાવ ગૌતમાગ્નિ પછી દ્વિ પર્જન્ય દ્વિપર્જન્ય એટલે કે પર્જન્ય દેવતા એટલે કે આ મેન તસ્મિન દેવા સોમમ જુહ્વતી તો બોલો ચંદ્રમા જે જન્મેલો પહેલા હવનમાંથી એ ચંદ્રમા આ બીજા હવનમાં આ બીજો હવન કરી રહ્યો છે એમાં દેવતાઓ બીજો હવન કરી રહ્યા છે પર્જન્ય અર્થાત જ્યાં મેઘ છે આ વાદળો છે એ વાદળો તો કે એ અગ્નિ બની ગયો એમાં સોમ અને ચંદ્રમાની આહુતિ આપવામાં આવી તસ્યા આહુતે વર્ષમ સંભવે એ આહુતિમાંથી વૃષ્ટિ સંભવી
بيو هو الخير انا عبد الله لو جاري واجي جو هو جو سرت سر او ايش يجي جاي आज जगत में सतत तो यज्ञ ही क्रिया कर रहे हैं इसी कारण जगत टके रहे यज्ञ ज्ञान भी होगा परिजन्य यज्ञ संभव नहीं यज्ञ परिजन्य अन्न संभव अन्न ध्वज भूतानि परिजन्य अन्न संभव यज्ञ ध्वज परिजन्य यज्ञ आती परिजन्य का बद्ध उत्पन्न परिजन्य अन्न संभव हम अन्न हम प्राण उत्पन्न आ कयो यज्ञ वैश्विक यज्ञ क्यों वैश्विक यज्ञ ये वर्णन करो पांच प्रकार में यज्ञों का हवन सतत विश्व में चली रहा है अने देवताओं का हवन कर रहा है तो देवताओं का पहला हवन से स्वर्ग रूप अग्नि में श्रद्धा रूपी आहुत जाप रही हिमा दर एक यज्ञ मैंने भी उत्पन्न था जो कर्म फल तो कुछ चंद्र में उत्पन्न था बीजा आ पर्यन निकल मेघ रूपी अग्नि से हमें पहला चंद्रमा ने आहुत जाप में आ रही हिमाधी वर्षा उत्पन्न પછી પૃથ્વી વા ગૌતમ અગ્નિ આ પૃથ્વી જે છે એ ત્રીજો અગ્નિ થયો તસ્મિન દેવા વર્ષન જુહવલી એ પૃથ્વી નામના યજ્ઞ અગ્નિ નિંદ દેવતાઓ વૃષ્ટિની આહુતિ આપે તસ્યા આહુતે અન્ન સંભવ એ આહુતિમાંથી અન્ન ઉત્પન્ન આ ત્રીજો હવન ચાલે પૃથ્વી રૂપી અગ્નિ એમાં વૃષ્ટિ રૂપી આહુતિ એમાંથી અન્નની ઉત્પત્તિ પુરુષો વા ગૌતમ અગ્નિ આ પુરુષ છે એ ચોથો અગ્નિ છે તસ્મિન દેવા અન્નમ ઉત્પત્તિ એ પુરુષ નામની આ અગ્નિમાં આ દેવતાઓ અન્નની આજે આગળ ઉત્પન્ન થયું અન્નની આહુતિ આવે એટલે પહેલા હવન ઉત્પન્ન થયેલી વસ્તુ બીજામાં આહુતિ બની ગયા એ પ્રકાર આખું ચક્કર ચાલે तस्या आहुते है रेत संभवती ये आहुति मे रेत से बीज उत्पन्न कर जो शावाव गौतम अग्नि स्त्री जैसे एक पांचवा अग्नि है तस्मिन एक तस्मिन देवा रेत और जुखोदी हम देवताओ अवीज आहुत्या तस्या आहुते गर्भ संभवती हम भी अगर्भ के प्राण जन्म यदि तो पंचम्याम आवलो आप पुरुष वचसो भवति आप प्रकार है अभी जो पहला मा पहला यज्ञ ने अंदर जो आहुति आपवामां आवी ए सदा सदा छेवटे पुरुष ए जातु नाम प्राप्त करे श्रद्धा ने आहुति आपी चंद्रमा ने आहुति आपी वृष्टि ने आहुति आपी अन्न ने आहुति आपी रेतस ने आहुति आपी ए छेवटे पुरुष बने बाहर आवे छे આ રીતે જગતમાં આ પ્રજાની ઉત્પત્તિ થાય છે એ બદલ નિર્દેશ કરવામાં પંચાયત વિદ્યા આવી રીતે ધ્યાન કરવાનું આને પંચાયત વિદ્યા કરવામાં આવે છે અને આ બ્રહ્મલોકની પ્રાપ્તિ કરાવે આવે ઉપનિષદમાં આ પ્રકારે ધ્યાનની પ્રક્રિયા બતાવે જેથી આપણે આ જગતના રૂપમાં પ્રગટ થયેલા ઈશ્વર દર્શન કરીએ એનું ધ્યાન કરીએ જગતમાં રહેલી એકતા છે અનેકતા મારે એકતા છે આ જગત જોવાના સૂત્ર છે એ કેવું સુંદર અહીંયા આવે દર્શન વર્ણન કરવા મારું એનું ધ્યાન કરીએ તો રેત શબ્દ એટલે ગ્રંથકાર બધા પંચમ આહુતિ સાધન આ પાંચમી આહુતિ જ્યાં રૂપી આ રેતસ છે એ પ્રગટ થયું એમાંથી જરાયુજ અંડજાન તન્વત શરીર કારણ આ રેતસ માંથી શું ઉત્પન્ન થાય જરાયુજ જરાયુ માંથી આ બધા આપણે મનુષ્યોને આ બધા મેમલ્સ જેને કહે તો ઉત્પન્ન થાય અંડજાન અંડમાંથી ઉત્પન્ન થયેલા આ પક્ષીઓ સર્વ વગેરે તો ફક્ત પૃથ્વીમાં આ રીતે આવતી નથી ચાર પ્રકારના છે જરાયુજાન અંડજાન શ્વેતજાન ઉદ્ભિદજાન શ્વેત એટલે શ્વેતમાંથી પ્રગટ થયા આ લીક અને જૂ ને બધી વસ્તુ અને ઉદ્ભિદ એટલે પૃથ્વીઓની ફાઈલ હતા રૂપી વાંચતો એમાં રેત ને આવું નથી એટલે અહીંયા માત્ર જરાયુજાન અંડજાન કામ આવે આ જરાયુજન અંડજ છે ને એમાં રેત જ ને આવતી છે એમાં એટલે આ બે આ બે પ્રકારના જે પ્રાણીઓ છે જરાયુજાન અંડજાન તન્વત આ રીત છે એ આ રીતે જરાયુ છે અંડ છે આ જે પ્રાણીઓ છે એનું વિસ્તાર
तत्र पंचमाहुदय साधनम घटकम रेत प्रसिद्धम सुत वित्यर्ण पाशनाहुदय रेत से श्रुति में प्रसिद्ध है। पुनः कीदृशम जरायुजांड जान देहान तन्व विस्तार है बेटे प्रसिद्धम रेत से ये जरायुज अंडज जान शरीर से तो विस्तार करना है। ये प्रश्न था शरीर से जो कारण पी कहते कहा शरीर नु कारण तो ननु रेतसा साचर्य संबंधे न उपस्थेन्द्रिय उपलक्षण न संभवती स्त्री उपस्थे साचर्य भंगा रेत सेवा मात्र पुरुष में जो जनेन्द्रिय से एनो निर्देश था स्त्री जनेन्द्र निर्देश ना ये वगैरह प्राणी जन्मे के तार वर्णन से वर्णन अधूर वर्णन योग्य है स्त्री उपस्थे साचर्य भंगा एट कहते हैं कि शरीर से जो कारण रेतस साथे जो रजस सेवन समझी ला रज न वीर न संयोग की खरे कर तो प्राण उत्पत्ति ला मात्र इन्हें का वीर की बात करा मावे रजस में समझी ला इतने कैसे शरीर से जो कारण शाक कौशिक शरीर से कारण अच्छा कोष और शरीर जैसे इनका कारण वीर है रेतस पदे ने विलक्षितम अतः न दोष इतने के ग्रंथ कैसे कहे शरीर से कारण अच्छा कोष वाव शरीर क्या अच्छा कोष से तो वाग अश्रुद मांस स्नायु अस्थि मज्जा तो वाग एटले चर्म अश्रु एटले लोही रुधिर मांस स्नायु अस्थि हाड़ का अनु मज्जा है मेर अच्छा धातु नो शरीर बने अच्छा कोष नु शरीर बने तो आज रेतस शब्द से के वीर्य से ये शनो निर्देश करेंगे आज छह धातु मार्गी बनेगा छह कोष मार्ग बनेगा शरीर इन्होंने तो ये रेतस साथ है तो रजस स्त्री उपस्थित के लिए पर समझ रहा हूँ हम कैसे तो हमारे एक स्त्री पुरुष बंधन संयोग ठीक है तत्र त्वं मा त्वं असुरमासानि मा मातृंसा तो आज पुत्र शरीर उत्पन्न माता ना अंश के माता नामा सहयोग के भाग के चर्म रुधिर मांस के माने कारण स्नायु अस्थि मज्जा न है पितृंश आदि तेरे स्नायु से हाड़गा से मज्जा से ये पिता ना अंश नहीं होती आ रीते अच्छा कोष में शरीर जन्म बंधन संयोग से माटे रेतस शब्द में आ रजस पण समझी એવું છે ને કે આ ઉપરિષદ વર્ણન અધૂરો છે બધું પૂરેપૂરું વર્ણન ના આવે તો મનમાં આપણે ગૂંચવાડા છે ને કહું કેમ એટલે આ ગ્રંથકાર બધું સ્પષ્ટ કરી આપે છે કે આ રીતે સમજવાનું રેતસ એટલે જન્મેન્દ્રિય રેત સોભી શરીરાણી બ્રહ્માંડ સ્થિતા નહીં આ રેતસ માંથી જ નિરાણી એટલે બ્રહ્માંડાંત સ્થિતા નહીં નિરાણી નીર પ્રધાન પંચભૂત શરીર પ્રજાપતિ દેવ ઉત્પન્ન તા ઉપસ્થિત પ્રજાપતિ દેવતા મને જ કામ આવ્યું અહીંયા તો આપ રેત આપ આ જળ દેવતા માં ખરેખર પ્રજાપતિ દેવતા બ્રહ્માન દેવતા ગુદાન દેવતા મૃત્યુ છે જયારે ઉપસ્થિત દેવતા બ્રહ્માન એટલે નિરાણ એટલે કહ્યું નીર પ્રધાન પંચભૂત શરીર પ્રજાપતિ દેવ ઉત્પન્ન સામજ પછી આ પ્રજાપતિ પંચમાભૂત બનાવે છે પણ જન પ્રદાન કરવાના કારણે એને નીર ધ્યાન આવ્યો એટલે અહીંયા ઉપનિષદમાં આપ શબ્દના પ્રયોગ દ્વારા જળ અર્થ થયો જ એટલે જળના પ્રધાન છે એ પંચમાભૂત એટલે કે જળના પ્રધાન છે એ પંચમાભૂતમાંથી બનેલો જે વિરાટ પુરુષ કે પ્રજાપતિ છે એ આ રેતસનો કે જન્મેન્દ્રિયનો અધિષ્ઠાન જન્મે આ પ્રકારે એવું આ પહેલી અંતમ વાક્ય વ્યાખ્યાય આ શ્લોક ની અંદર ઉપનિષદ નો જે ચોથો મંત્ર છે રેતસ આપહ એ આખો જે ફકરો છે એની વ્યાખ્યા કરવા તો થોડીક વસ્તુ રહી કે બધી ઇન્દ્રિયો અલગ અલગ થયો છે ને આમાં આની અંદર બધી જ્ઞાન ઇન્દ્રિયો બધી કર્મ ઇન્દ્રિયો નથી થોડી રહી ગયેલું છે
என்ன கேது தஸ்ய ஸ்வவத் ஸ்வர்தி பதை உபலக்ஷணேன குணோபசம்ஹாரம் ஞாயந்தம் તો ઉપનિષદમાં જે શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે એ દ્વારા લક્ષણાવૃત્તિતા બની સમજી શકે. ઉપનિષદ અપાન કામ આવ્યો હોય તો આપણે એને ગુદેન્દ્રિય સમજીશું. ઉપનિષદ અપસ જળ કામ આવ્યો હોય આપણે પ્રજાપતિ સમજીએ. કેવી રીતે? સુવર્તી પદે ઉપલક્ષણ પોતાના જે શબ્દો છે એમાં આજે ઉપલક્ષણાથી અર્થ કરવાનો. ટૂંકમાં કેટલાક શબ્દોનો વાક્યાર્થ કરવામાં આવે છે, કેટલાક શબ્દોનો લક્ષ્યાર્થ કરવામાં. અને તોય પણ બધું પૂરું વર્ણન ના થાય એટલે આમાં જે શબ્દો વાપર્યા છે એ શબ્દોમાં મોટા ભાગનો વાચ્યાર્થ કરીએ તો કેટલાક શબ્દોનો લક્ષ્યાર્થ કરવાનો. એક વસ્તુ તો ઉપરાંત અહીંયા સમાવેશ થયો નથી. ટૂંકમાં અહીંયા મુખતા કંઠથી જેનો નિર્દેશ નથી કરવામાં આવ્યો એનો નિર્દેશ સમજી લેવાનો. જે ઇન્દ્રિયો વગેરેનો અહીંયા નિર્દેશ ન કરવામાં આવ્યો સ્પષ્ટતા એ કેમ સમજી લેવાનું કે બીજે કરવામાં આવ્યો છે? એટલે આખી શ્રુતિને એક જ પ્રમાણ માનવામાં આવે. બધી જગ્યાએ બધું ના કહેવામાં આવ્યું હતું, જુદા જુદા સ્થળોએ એ વિષયમાં જુદું જે કહેવામાં આવ્યું હોય એ બધાને આપણે સાંકળી લીધું એનું ઉપસંહાર કરવા. ગુણોપસંહાર ન્યાયન છે અને જે અંશ છે, જે વિશેષણ છે, જે ગુણ છે, અંશ એટલે બધી ઇન્દ્રિયો, એના વિશેષણો, એના ગુણ જે આ વિષયમાં અન્યત્ર ઉપલબ્ધ હોય એને પણ અહીંયા આપણે ઉમેરીને સમજી રહ્યા. ગોપણ ન્યાયન છે શેષ કારણ દેવ સૃષ્ટિ પરત્વમ દર્શાવી. બાકીની ઇન્દ્રિયો જે છે અને અધિષ્ઠાન દેવતાઓ છે એનું પણ કે આ વાક્ય છે. ચોથો આ ફકરો ઉપનિષદના ચોથા ફકરામાં આ બે વસ્તુ સમજવા કે આ ફકરામાં વપરાયેલા શબ્દો દ્વારા કેટલાક શબ્દો લક્ષણાઓથી સમજીએ. તો ઉપરાંત જે સ્પષ્ટ નથી કહેવામાં આવ્યું એ પણ કહેવામાં આવ્યું તેવું સમજી લઈએ એમ કરે છે. આ જ ફકરામાં શું સમાયેલું છે એ વાત ગ્રંથકાર આગળ કહે છે. નવી છિદ્રાગિરી સાડા સાત શ્લોક છે. આ જ પકડામાંથી બીજા સાડા સાત શ્લોક દ્વારા આમાં જે જરા ફેરફાર કરવા જોઈએ છે અને ઉમેરવું જોઈએ છે એ બંને કહે છે. એટલે 88મા શ્લોકમાં કહે છે નવી છિદ્રાદ પાણો યહ જનક ઈરિતઃ સ ખુદચ્છિદ્રતો જ્ઞેયઃ સ પાયુર્મિત્ર પૂર્વકઃ. જો બધા પાસે ઐતિહ્ય ઉપરનું પુસ્તક હોવું જોઈએ આપણે એ ઉપનિષદ શીખીએ છીએ. તમે ને આત્મપુરાણ છે એવું કહેવાય તો ઐતિહ્ય ઉપનિષદ શીખીએ છીએ. અને આપણે સામાન્ય રીતે ઉપનિષદ ભાષ્યના જ અભ્યાસ કરતા હોઈએ છીએ તેનું અહીંયા આગળ આ ભાષ્ય જ છે, આ વિસ્તારપૂર્વકનું ટીકા છે. એટલે આપણે ઐતરે ઉપનિષદ શીખવા માટે આ વિસ્તૃત ટીકા પસંદ કરી. ભલે આત્મપુરાણ નામ આપવા પણ ખરેખર તો ઐતરે ઉપનિષદ. તમે જુઓ છો કે ઘણી વાર ભાષ્ય કે ટીકાઓ કરતા પણ સરસ રીતે અહીંયા સમજાવવામાં આવે. આ પ્રકારની સુંદર સમજ જે કંઈ ઉપલબ્ધ નથી. મારે આપણા ગ્રંથ પસંદ કરો એ તો ઉપનિષદ રહ્યું છતાં પણ એને સરસ રીતે એવું સમજાવ્યું કે જેથી આ ઉપનિષદના અધ્યયન સાથે આપણને આગળ શાસ્ત્રનો પણ એક દ્રષ્ટિ પ્રાપ્ત થાય. એટલા માટે આ પુસ્તિકા તો જોઈએ ન હોવાનું મેળવી લેવી રસિકની પાસેથી. એટલે પછી આમ જોઉં પેલી વાર જોઉં ફલાણ એવું બધું નહીં. આટલા વર્ષો સુધી ચોપડી આપણે રાખતાનું જે આપણી સાથે ન મળે સમજી શકાય મળતી હોય તો પછી આટલી કન્ફ્યુઝાઈ કરે છે કે ભવિષ મને સમજ નથી કે પુસ્તકોમાં શું થાય છે. લોકો કન્ફ્યુઝાઈ કરે તો લઈ લે એમને રસિકભાઈ એમને માફી લેશે કે તમને તકલીફ ના થાય. પુસ્તક હોવું જોઈએ કેટલા વર્ષો આટલા વર્ષો તો અભ્યાસ કરી તો આમ જો શરમ નથી આવતી. હવે આમ બીજે જોતા કે આપણે ચોપડી ના હોય આપણે ભણીએ અભ્યાસ કરીએ છીએ ચલો સ્વામી ચોપડી ના હોય તો સમય તો લઈ નથી લેતા. અને એટલે પછી જે નથી આવતા એને બધા જતા આવે છે અને આપણે આમ છેલ્લે રાહ જોઈએ. જાહેર કરો ચોપડો લઈ લો પછી રાહ જોઈએ. અને પછી પેલા બધા લોકો 115 પુસ્તકો લાવવામાં આવ્યા એમાંથી જેટલા લઈ ગયા બધા લોકોને ચોપડી ભેગી કરવાનું થાય પછી એમને ઘરમાં મૂકી રાખે દૂર ખાય જ્યાં જરૂર છે ને મારે આવી જાતની બધી ટેવો પછી આપણામાં છે. એટલે તમે લોકો જાણતા હો કે આત્મપુરાણનું પુસ્તક કોઈની પાસે છે જે ક્લાસમાં નથી આવતું
જો આપણે નામ આવશે, નામ લઈને કે આપણે રાખવી પડશે, ખબર પડે કોણ આવ્યું કોણ નથી આવતું, એટલે પુસ્તકો બધા મળતા નથી હોતા. આ તો કેટલો પ્રયત્ન કરીને પુસ્તકો લાવવામાં આવે, હવે તો પૂરા થઈ ગયા. અને લોકો પણ આવતા બંધ થઈ ગયા, એમના ઘરમાં ભૂલ થતા હશે અને જેને જરૂર છે એને મળતા નથી. કોઈ જાતની જવાબદારી નામની વસ્તુ આપણે શીખ્યા નથી. કોઈ સેન્સિટિવિટી આપણામાં છે જ નહીં કે આપણે જે કરીએ છીએ એનાથી બીજા પર શું અસર થશે. આપણે બીજાને ઉપયોગ કેમ કરું ને આપણો સ્વાદ કેમ સાથો. અને નાની નાની વસ્તુની અંદર પણ કોઈ જાતને આપણા પર સંસ્કાર નથી આવ્યા પછી. પણ ચાલો જો આપણે ખબર હોય કે કોણે આ પુસ્તક લીધું છે, એ લોકો ના આવતા હોય તો હિન્દુ પુસ્તક લઈ લે પાછા, જેથી જેમની પાસે નથી એ લોકોને મળી શકે. રસિક ભાઈ ધ્યાન રાખજો જો શક્ય હોય. તો ઇતિહાસમાં ઇતિહાસના શ્લોકમાં કહે છે અહીંયા આગળ, નામિ છિદ્રા દપાણવ્યઃ મૃત્યો જનક ઈર્ષ્યઃ. તો જો આ ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે નામી નિર્ભિદ્યત નાભ્યા અપાન અપાના મૃત્યુ અવતાર, નાભી છિદ્રમાં આવી અપાન વાયુ બન્યો. છિદ્ર તો ગોળક છે, મારી વાયુ અપાન એટલે કે ઇન્દ્રિય, અને ઇન્દ્રિય અધિષ્ઠાન દેવતા મૃત્યુ આવું કહેવામાં આવ્યું. એટલે એની સમજ આપે છે કે આ શબ્દો ઉપર વાપર્યા. હવે આ શબ્દોનો બધાનો આપણે વાંચ્યા તો નહીં પણ કંઈક લક્ષ્યા તો લેવા પડે. એટલે કે નામ છિદ્રા લપાણવ્યઃ મૃત્યો જનક ઈર્ષ્યઃ. ઉપનિષદના નાભી છિદ્રમાંથી મૃત્યુનો જન્મ આપનાર અપાણને કહેવામાં આવે. સ ભૂત છિદ્ર તો જ્ઞેય અપાન વાયુ નાભીરૂપી છિદ્રમાં નહીં પરંતુ ગુદા નામના છિદ્રમાં ઉત્પન્ન થયો કે ત્યાં રહેલો સમજ. એટલે અપાર વાયુનું સ્થાન કયું છે? આયતરે ઉપનિષદમાં અપાર વાયુ સ્થાન નાભી બતાવવામાં આવે. એ તમે ત્યાં શોધો નહીં મળે. એટલે કહે છે ગુદા છિદ્રત, આ ગુદા જે છિદ્ર છે ત્યાં અપાર વાયુ છે. એટલે નાભી શબ્દથી ગુદા સમજાય. નામ લક્ષણાવ શબ્દ કયો વપરાયો? નાભી. અર્થ કયો કરીએ છીએ? ગુદા. કેમ એવો અર્થ કર્યો? કારણ કે મૃત્યુનો જનક કહેવામાં આવ્યો. અપાન વાયુને મૃત્યુનું જનક કહેવામાં આવ્યું. મૃત્યુનું જનક અપાન વાયુ છે, ગુદા મળે. એટલા માટે આ નાભી શબ્દનો અર્થ ગુદા કરવો જોઈએ. સંબંધિત એક શબ્દ આપણે લક્ષણ લઈશું. સપાયો મિત્રપૂર્વક, અને એ છે એ પાયો છે. અપાન દ્વારા આપણે પાયો મિત્રપૂર્વક તો એટલે કે અપાન ઉક્ત સ ગુદા છિદ્ર તો જ્ઞેહ સ્પષ્ટ ભવતી. જે અપાન કહેવામાં આવે એ ગુદા નામના છિદ્રમાં વ્યક્ત થાય છે. અતો હેતો સ અપાન વાયુ વાયુ ઇન્દ્રિય ભવતે, એ જ કારણથી અપાન વાયુ છે એ વાયુ ઇન્દ્રિય બની જાય છે. જે અપાન વાયુ માટે આપણે વાયુ ઇન્દ્રિય સમજવું, ગુદાનું છિદ્ર થયું ગોલક થયું ત્યાં વાયુ ઇન્દ્રિય અધિષ્ઠાન દેવતા મૃત્યુ, એ પ્રકારે આ શબ્દોમાંથી સમજવાનું. મિત્રપૂર્વક આ પાછું એક વિશેષણ આપવામાં આવે, મૃત્યુ વાયુ મિત્રપૂર્વક. મિત્ર સંજ્ઞ પૂર્વ પ્રથમ ચિંત્યો દેવો યસ્ય સ તથા. આ બધાનું મહત્વ એટલા મળે છે કે ઉપાસનામાં આ બધાનો ઉપયોગ છે. આપણે ભલે ઉપાસના ન કરીએ આ પ્રકારની, પણ શાસ્ત્રમાં ઘણી જગ્યાએ આપણી ઉપાસના આપવામાં આવેલી છે. તો ઉપાસના ધારો કરીએ આપણે મૃત્યુ દેવતા, એનો એની ઇન્દ્રિય કહી તો કે ગુદા, એનું સ્થાન કહ્યું તો ગુપ્તછિદ્ર. આ પ્રકારે વ્યવસ્થિત ઉપાસના કરી શકીએ. તો ઉપાસના મળે તો શોધન તમને મળે નહીં, એટલા માટે અહીંયા સ્પષ્ટ કરવામાં આવ્યું. તો કે ઉપાસનાની પ્રથમ અધિદૈવ ચિંતન, એ પણ ઉપાસનાનો ક્રમ બધા કે મિત્રપૂર્વક. તો મિત્ર સંજ્ઞા જે મિત્ર જે છે તો જેની સંજ્ઞા છે એ પહેલા એનું ચિંતન કરવાનું. દરેક ઉપાસનામાં પહેલા એ દેવતાનું ચિંતન કરવાનું, પછી એની ઇન્દ્રિયનું ચિંતન કરવાનું, પછી એના ગોલકનું ચિંતન કરવાનું. આ પ્રકારનો ક્રમ છે. એ ક્રમ દર્શાવવા માટે મિત્રપૂર્વક એ વિશેષણ આપવામાં આવ્યું. ઉપાસના સુહી પ્રથમ અધિદૈવ ચિંતન, પશ્ચાત અધ્યાત્મ ચિંતન. પ્રસિદ્ધ ક્રમ પ્રસિદ્ધ આ પ્રકારે અધિદૈવ પછી અધ્યાત્મ ચિંતન હોય. તથા જ અપાન શબ્દ એને સદૈવ
வாயு இந்திரம் உபலட்சணமே பாவம்ன்ட்டு இது அபானசப்தி வாயு இந்திரியத்தை இது உபலட்சணி சொன்னாங்க. એટલે નાભિચિત્ર માટે આપણે ગુદાચિત્ર સમજવાનું, અપાનચિત્રથી ગુદેન્દ્ર સમજવાનું, મૃત્યુજનો અધિષ્ઠાન કરતા. એટલે હવેના શ્લોકમાં આ ફકરાની અંદર ક્યાં વર્ણનની અંદર અવોગિક ફેરફાર સમજીને ફેરફાર ફેરફાર કરે સમજ હોય એ સમજાવે છે. તો ઉપરાંત અહીં જે સ્પષ્ટ નથી જણાવ્યું એ પણ ગ્રંથકાર જણાવે છે. એટલે આગળ રહેશે. घ्राणाद् वायुस्य गन्धः स्यात्, भूमिस्तेन हि सा स्मृता, रसोलो मानितानि स्युः, सकम्पानि ततो मरुत, लोमभिः सहितो जातः त्वच इत्थं विनिर्णयः, दिशोऽवकाशरूपत्वात् सा आकाश इति दीरिता. તો પછી બધી સ્પષ્ટતાઓ કરે છે કે નાસિકે નિર્ભિદ્યેતા નાસિકાભ્યામ ઘ્રાણ પ્રાણ પ્રાણાદ વાયુ. આ નાસિકા નામના ભાઈ છિદ્રો છે એ પ્રગટ થયા. એમાં પ્રાણ ઇન્દ્રિય છે એ પ્રાણ અધિષ્ઠાન દેવતા વાયુ. પ્રાણ જે શું સંબંધ એટલે કે છે ઘ્રાણાદ વાયુ સગંધ સ્યાત ભૂમિ સ્પેરી સાસ્તા. નાસિકામાં પ્રાણ જે છે એ ખરેખર ઘ્રાણેન્દ્રિય છે. ઘ્રાણા વાયુ સગંધ સ્યા ઘ્રાણ પ્રાપ્ય સ્વયં નિર્ગંધો વાયુ સગંધો ભવે. આ વાયુમાં પોતાનો ગંધ નથી, ગંધ તો પૃથ્વીનો ધર્મ. તો આપણે જયારે વાયુ આવતો ત્યારે ગંધ પણ આવતી હોય છે એ કેવી રીતે જે સ્વયં ગંધ વગરનો વાયુ છે એ ઘ્રાણેન્દ્રિય પ્રાપ્ત કરીને ગંધ વાળો બને. એટલે કે વાયુમાંથી પૃથ્વી અંશ જે ગંધ છે, વાયુમાં ગંધ નથી તો વાયુ જે પૃથ્વી અંશને પોતાને લઈ જતા હોય. એટલે બધા જેવી રીતે ફૂલ વગેરેમાંથી જે બધા કેસર હોય એ ગંધ એ લઈ જતો હોય વાયુ. એટલે આપણે સુગંધ આવે ભલે આપણે શીત મંદ સુગંધ વાયુ હોય પણ ગંધ એ વાયુમાં ધર્મ નથી, ગંધ તો પૃથ્વીમાં નથી. એટલે વાયુ જે પૃથ્વીના કણ છે પોતાની તરફ લઈ ગયો ત્યારે આપણને વાયુમાંથી ગંધને અનુભવ અનુભવ ક્યારે થાય એ પૃથ્વીના કણ લઈ જનાર વાયુ જયારે એને ગ્રાણેન્દ્ર સંપર્ક થાય ત્યારે આપણને ગંધનો અનુભવ. એટલે કહેવા માંગુ કે પ્રાણાદ વાયુ સગંધસ્યા. આ અધાણ અધાણને કારણે આ વાયુ નિર્ગંધો કે વાયુ સગંધસ્યા. તો જે વાયુ ગંધ વગરનો છે એમાં આપણે ગંધ નો અનુભવ આ ઘણે કેમ ભાઈ ભૂમિ સમજવું ભૂમિ રહે એ વાયુમાં આ ભૂમિ હતા પૃથ્વી તત્વ રહે તો ગંધ તો પૃથ્વી તત્વનો ધર્મ છે. માટે આ પૃથ્વી તત્વને લઈ આવનારો વાયુ જે છે એ ગંધવાળો થયો અને ઘણેન્દ્રી જે છે એ પૃથ્વી તત્વને લઈ ગંધનો અનુભવ કરનાર વાયુનો કરવાય. પણ એ જ્ઞાનેન્દ્રિય ક્યારે ગંધનો અનુભવ કરે વાયુ જ્યારે એ ગંધને લઈ આવે. એટલે ગંધ આવે જ્ઞાનેન્દ્રિય એવી છે કે પેલા વિષય અહીં આવવું પડે. આ કર્ણેન્દ્ર કે વિષય જ્યાં શબ્દ હોય ક્યાં જાય લાગે ત્યાંથી આવે ને ત્યાંથી આવે. ચક્ષુરીન્દ્ર છે કદાચ જ્યાં પેલો રંગ હોય ત્યાં જતી આવે. આ સ્પર્શેન્દ્ર કે વિષય સ્પર્શ અહીં આવવું પડે. ઘ્રાણેન્દ્ર કેવી છે ઘ્રાણ એટલે ગંધે આવવું પડે. રસનેન્દ્ર કેવી છે રસ આવવું પડે. ટૂંકમાં વિષયો ઇન્દ્રિય પાસે આવે છે કે ઇન્દ્રિય વિષય પાસે જાય છે આ બધી ચર્ચાઓ છે. પણ આ ત્રણ કિસ્સામાં તો બહુ સ્પષ્ટ છે રસનેન્દ્રિય ઘ્રાણેન્દ્રિય ત્વગેન્દ્રિય આમાં તો એમના વિષયો અહીં આવવું પડે ત્યારે પણ અનુભવ થાય. કાન માટે શું થાય છે ખબર નથી. કાન ત્યાં જાય છે કે શબ્દ અહીં આવે છે. જો શબ્દ અહીં આવતો હોય ને તમને દિશા ખબર ના પડે.
શબ્દ જ આવતો હોય તો ભાઈ ગમે શબ્દ આવે એનો અનુભવ થતો તો કઈ દિશાનું શબ્દ આવે ખબર ના પડે તો ક્યાંથી શબ્દ આવે છે એ ખબર પડે ના પડે એ પછી આપણે કહીએ કે ભાઈ આપણે આ કારણે લઈને જતી એવી રીતે પ્રકાશ આવતો ખબર ના પડે ક્યાંથી પ્રકાશ આવે તો ક્યાંથી પ્રકાશ આવે ખબર પડે ના પડે એ બધી કહેવાય કે આપણે ચક્ષુની કદાચ પ્રકાશ થઈ જતી હોય એવું એટલા માટે એવું કહેવા માંગું કે ભાઈ વેદાંત શાસ્ત્રમાં કહેવાય કે અંતઃકરણ જે ચૈતન્યથી ચેતનાવંત બનેલો અંતઃકરણ છે ઇન્દ્રિયના દ્વારથી વિષયનો સંપર્ક થાય એવું કહેવા માંગું આ વર્ણન બધે વ્યવસ્થિત લાગુ નથી પડતું ખાલી તમારી જાણ માટે અહીં સુધી ઘણી ચર્ચા થતી હોય છે આપણને બહુ રસ પણ નથી એની અંદર પછી રસ છે એનું આવી ચર્ચા કરે બધી વસ્તુઓ સ્પષ્ટ હોવી જોઈએ ભૂમિ છે એની સાથે એટલે કહે છે કે યજ્ઞ ધ્યાન આધે તો સગંધો વાયુ સ્યાદ અનુભવે કારણ કે ગંધ સહિતના વાયુનો અનુભવ તો ઘણે દિવસ થાય છે એવું પણ સમજાય વિષયણ વિષયના લક્ષણા સમજું છે કે ખરેખર ધ્યાન તો એટલે ગંધ તો વિષય પણ જ્યારે કે આપણે ઇન્દ્રિય પણ ગંધ કહેતા હોઈએ ગંધ દ્વારા ખરેખર ધ્યાન ઇન્દ્રિય જે છે એ પણ ધ્યાન આવે તે હેતુના સા ભૂમિસ્તા ધ્યાન પૃથ્વી તત્વ એને ગર્ભો પુરુષરા વિશે શું પ્રસિદ્ધ નહીં જે આવે ટૂંકમાં ધ્યાન ઇન્દ્રિય છે ને એ પૃથ્વીના સત્વો સંબંધી એ ગર્ભો પરિષદ વગેરે અમે એવું છે ને કે તમે તત્વબોધનો આચરણ ના લઈ શકો તત્વબોધ ના કરો આ ઉપનિષદ છે એટલા માટે શ્રુતિમાં જ ક્યાંક ક્યાંક એનો એનું લેખાવું હોય એટલે બહુ ઉપનિષદ પૈંગલો પરિષદ ગર્ભો આ બધા બધું વર્ણન કરવા એટલે કહે છે કે જ્ઞાન પૃથ્વી તત્વના ગર્ભો પરિષદા શું સ્મૃતિ શું છે પ્રસિદ્ધ પુરાણોમાં સ્મૃતિઓમાં ગર્ભો પરિષદની અંદર પણ આ જ્ઞાનેન્દ્રિય પૃથ્વીના સત્વોનો સર્જાય કહ્યું છે માટે જ્ઞાનેન્દ્રિય પૃથ્વીને જાણ ગ્રહણ કરનાર વિષય ગ્રહણ કરનાર ઇન્દ્રિય અને ગ્રહણનો વિષય બંને એક જ છે જુદા નથી માનતા એ શ્રુતિ એટલે કહ્યું કે ભાઈ એટલા માટે પૃથ્વી જે છે એ પૃથ્વીનો જે આ ગંધ છે એ પૃથ્વીનો તમામ અંશ અને આ જ્ઞાનેન્દ્રિય પૃથ્વીનો સત્વ એટલે પૃથ્વી જ પૃથ્વીને ગ્રહણ કરે છે ઘ્રાણીને રૂપાયેલી પૃથ્વી ગંધના રૂપાયેલી પૃથ્વીને ઘણા તન માનતા આ રીતે વિષય ને વિષયમાં ભેદ નથી વિષય એટલે ગંધ વિષય એટલે ઘ્રાણ એટલે બંને એટલા માટે બંનેની મિત્રતા છે એટલે સા એટલી વિધયા વિધેયા અપેક્ષા તેને સા પૃથ્વી સુધા એટલા માટે ઘ્રાણ એટલે પૃથ્વી ગામમાં આવી એટલે પૃથ્વીમાંથી રચાયેલું છે પૃથ્વીનો અનુભવ કરનાર છે તો ઉત્તમ કહી રહે ને પછી ઉદ્દેશ્ય વિધેયો એકતા માપાદયંતી સર્વનામાની કામચાર્યાણ કલ્પનલિંગ ઉપાદયતે ક્યારેક ઉદ્દેશ્ય ક્યારેક વિધેય માટે લિંગન નથી આવે ઉદ્દેશ્ય ક્યારેક ક્યારેક વિધેય હતી અને ગ્રંથકારોને કે લેખકોને જેમ ઈચ્છા ઘણા વાપરતા હોય ચાલો ટૂંકમાં સગંધેન વાયુના પૃથ્વી દેવતા ઉપલક્ષી ભાવ તેનો ભાવ છે કે પ્રાણ વાયુ સગંધ આ સગંધ વાયુ કહેવામાં આવે દ્વારા આપણે પૃથ્વી સમજતા કે ધ્યાનમાં પૃથ્વી એને અધિષ્ઠાત્રી દેવતા છે આ ધ્યાન અધિષ્ઠાત્રી દેવતા વાયુ નથી પૃથ્વી એટલે વાયુથી સગંધ વાયુ સમજતા ગંધવાળો વાયુ ગંધવાળો ગંધ અંશ છે પૃથ્વી છે એટલે સગંધ વાયુ પૃથ્વી સમજ્યા ટૂંકમાં નાસિકાની છિદ્રમાંથી આ ઘ્રાણેન્દ્રિય ઉત્પન્નથી એ ઘ્રાણેન્દ્રિયમાંથી અધિષ્ઠાન દેવતા પૃથ્વી ઉત્પન્ન એવું સમજવાનું ભલે આમાં પ્રાણાદ વાયુ લખ્યો છતાં પણ એટલે નાસિકાભ્યામ પ્રાણ પ્રાણાદ વાયુ કરતા નાસિકાભ્યામ ઘ્રાણ ઘ્રાણાદ પૃથ્વી તો નાસિકાની છિદ્રમાંથી ઘ્રાણેન્દ્રિય ઘ્રાણેન્દ્રિયમાંથી અધિષ્ઠાન દેવતા પૃથ્વી આવું સમજવાનું ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણમાદાય પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 શંકરં શંકરા
بعد ياهم.